ટીવી ન્યૂઝ ગુજરાતી સહેરા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, જેને પગલે તમિલનાડુની 70 જેટલી બોટો અને 700 જેટલા ખલાસીઓ વેરાવળ બંદર પર આવી પહોંચ્યા હતા. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ નજીક ઓખી નામનું વાવાઝોડું તારીખ 3-7 ડિસેમ્બર સુધીમાં ભારતના દક્ષિણ પશ્ચિમ તરફના કાંઠા વિસ્તારમાં અસર કરે તેવી હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે, જેને પગલે ગીર સોમનાથ જિલ્લા દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, જેને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. આજે પણ સવારથી વાતાવરણમાં પલટો સાથે વાતાવરણમાં વરસાદના અમી છાંટણા શરૂ થઈ ગયા હતા. તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લઈ તમામ બોટ એસોસિએશનને તમામ બોટો નજીકના બંદર પર લાંગરી દેવાની સૂચના અપાતા વેરાવળ બંદરમાં સ્થાનિક હજારોની સંખ્યામાં બોટો આવી ગયેલ છે, તેમજ વધુમાં તામિલનાડુની 70 જેટલી બોટો અને 700 જેટલા ખલાસીઓ પણ વેરાવળ બંદરે આવી પહોંચ્યા છે, જેની દરકાર લેવામાં તંત્ર ઊણું ઉતર્યું છે. પરંતુ સ્થાનિક બોટ એસોસિએશન દ્વારા તામિલનાડુના ખલાસીઓની રહેવાની, જમવાની અને ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો હમ લોગ યહાં 3 દિન કે પહેલે પહોંચે, તો અભી યહાં કા લોકલ કા પૂરા સપોર્ટ મિલ રહા હૈ, બોટ વગેરે રખને કા જગહ ભી મિલ રહા હૈ, કોઈ પ્રોબ્લેમ નહીં હૈ. ઉસકે અલાવા વો ગુજરાત મેરીટાઇમ બોટ કા ડિરેક્ટર હૈ કિશોરભાઈ કોવાલા, ઉન લોગ વો ફૂડ કા ઓર કપડે કા પૂરા ઇંતજાર કરકે દે રહે, કોઈ પ્રોબ્લેમ નહીં હૈ. ઓર ઉસકે અલાવા હમારા બોટ હૈ પૂરા, મતલબ કમ સે કમ 3-4 બોટ કા નુકસાન હુઆ હૈ, વો મતલબ બહુત પ્રોબ્લેમ હૈ, ક્યુંકી બોટ રખને કે સમય ઇધર ઉધર ખીંચ કે બહુત પ્રોબ્લેમ હો રહા હૈ, મતલબ ઉસકા કમ સે કમ 1-2 લાખ રૂપિયા કા ભી ખર્ચા કરને કે ભી નહીં હો સકતા હૈ, ફિર ભી ઉસકો ઠીક કરને કા જ્યાદા પૈસા ભી લગ. વેરાવળમાં બોટો પાર્કિંગની જગ્યાએ પૂરતી નથી, જેના લીધે વેરાવળના માછીમારો પણ તફરી ભોગી રહ્યા છે. પરંતુ અન્ય રાજ્યમાં માછીમારો જ્યારે તકલીફ વેરાવળ બંદર પર બોટો સાથે આવતા હોય ત્યારે વેરાવળના બોટ એસોસિએશન દ્વારા તંત્રને સાથે રાખી બોટો રાખવાની વ્યવસ્થા, ખલાસીઓને રહેવાની, જમવાની સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે. અને હજુ પણ દરિયામાં કરંટ છે અને હજુ પણ બોટો આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા આગમચેતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચેતન માવડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ